नमस्कार। चलो लास्ट में आपणे मानव अंतःस्रावी तंत्र शेनू बनेलू छे एनी आपणे चर्चा करे कि मानव अंतःस्रावी तंत्र छे मुख्यत्वे अंतःस्रावी ग्रंथिओ अने जे अंतःस्रावी ग्रंथिओ नथी एटले के शरीरना विविध भागों में स्थान पामे पेशीओ अथवा तो कोषोना समूह के जे अंतःस्राव मुक्त करे छे એ પણ અંતઃસ્ત્રાવી તંત્રનો એક ભાગ છે, જેની અંદર આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ જોયા હતા અને બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપણે સમજવાનું છે। તો પ્રથમ અંતઃસ્ત્રાવી ગ્રંથિ હાઇપોથેલેમસ વિશે આપણે ચર્ચા કરીએ। हाइपोथेलेमस आकृति 22.2 के जेमा पिट्यूटरी अने तेनो हाइपोथेलेमस साथेनो संबंध दर्शावती रेखाकृति आपेली छे। ए आकृति हाइपोथेलेमस अने पिट्यूटरी बन्ने ग्रंथिनी संयुक्त आकृति छे, जेमा उपरनो लंबचोरस टाइपनो जे भाग छे एटलू हाइपोथेलेमस छे अने नीचे जे गोड़ाकार अंडाकार जेवा शेपनो जे भाग छे ए पिट्यूटरी ग्रंथिनो छे। एटले अत्यारे आपणी आकृतिनी खास जरूर नहीं पड़े, पण पिट्यूटरी ग्रंथि बीजा नंबरनी ग्रंथि आपणे भणशुं त्यारे आपणी आकृति ड्रॉ करी अने हाइपोथेलेमस साथे एनो संबंध केवो छे ए आपणे आकृति साथे समझी लेशुं। अत्यारे हाइपोथेलेमस समजती वखते ए आकृतिनी कोई खास एवी जरूरियात छे नहीं, એટલે એ આકૃતિ બે માર્કમાં અલગથી પણ આવી શકે। એટલે ઉપરનો લંબચોરસ ટાઈપનો ભાગ એટલું હાઇપોથેલેમસ છે અને નીચેનો ભાગ છે પિટ્યુટરી ગ્રંથિનો છે, એટલે પિટ્યુટરી ગ્રંથિ ભણશું ત્યારે એ આપણે આકૃતિ ડ્રો કરવાની થશે। તો આ જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે આકૃતિ 22.1 માં એનું સ્થાન દર્શાવતી બધી ગ્રંથિઓના સ્થાન દર્શાવતી આકૃતિ છે। તો એમાં તમે જો હાઇપોથેલેમસ ક્યાં દેખાય છે મગજના વિસ્તાર, તો સૌથી પહેલા આપણે એના સ્થાનની જો વાત કરી તો હાઇપોથેલેમસ સ્થાન કદાચ આપણને યાદ હોવું જોઈએ, 21મા ચેપ્ટરની અંદર એનો ઉલ્લેખ થઈ ગયો છે કે જે તૃતીય ગુહા છે કે જે આંતર મસ્તિષ્કનો ભાગ છે, આપણે અગ્ર મગજ સમજતી વખતે એના ત્રણ ભાગ મેં તમને વધારાના જે સમજાવ્યા હતા કે દ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક, આ રીતે પણ એના ત્રણ ભાગ પડે છે અગ્ર મગજ, એમાં જે આંતર મસ્તિષ્ક છે એને આપણે સમજાતા થેલેમસ હાઇપોથેલેમસ સમજવા માટે, તો એમાં આપણે તૃતીય ગુહાનો ઉલ્લેખ કરેલો હતો કે તૃતીય ગુહાની છતને એપિથેલેમસ કહેવાય, એની જમણી અને ડાબી બાજુઓને થેલેમસ કહેવાય અને જે તળિયાનો ભાગ છે એને હાઇપોથેલેમસ કહેવાય। તો એનું સ્થાન જ એ છે, એટલે આપણે સ્થાનમાં એવું લખશું કે હાઇપોથેલેમસ એ અગ્ર મગજમાં આવે આંતર મસ્તિષ્કનું તળિયું છે, અગ્ર મગજમાં આવે આંતર મસ્તિષ્કનું તળી અથવા તો આપણે તૃતીય ગુહાની તળિયાની રચના હાઇપોથેલેમસ દ્વારા થાય છે એવું પણ આપણે લખી શકીએ। આંતર મસ્તિષ્ક શબ્દ છે અહીંયા, તૃતીય ગુહા પણ આપણે જોડી શકીએ કારણ કે તૃતીય ગુહાના તળિયાની રચના હાઇપોથેલેમસ દ્વારા થયેલી હોય, તો આ એમનું સ્થાન છે। એમના કાર્યની વાત કરીએ તો હાઇપોથેલેમસ છે એ શરીરના એવા વિશાળ ક્ષેત્ર મર્યાદા વિવિધ કાર્યોનું એ નિયમન કરે છે, કારણ કે હાઇપોથેલેમસ ગ્રંથિ દ્વારા જે અંતઃસ્ત્રાવો સર્જાય છે
અંતઃસ્ત્રાવો થકી શરીરમાં મોટા ભાગની ક્રિયાઓનું નિયમન થાય છે. એટલે એક રીતે જોઈએ તો હાઇપોથેલેમસ માનવ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંની સૌથી મહત્વની ગ્રંથિ છે. એટલે એને વર્તમાન સમયમાં પ્રમુખ ગ્રંથિનું પદ મળેલું છે. એ પહેલા જ્યારે ખબર નહોતી વૈજ્ઞાનિકોને કે હાઇપોથેલેમસ આટલા મોટા કામ કરે છે, ત્યારે પિટ્યુટરી જે ગ્રંથિ છે જે આપણે આના પછી ભણવાની છે એને પ્રમુખ ગ્રંથિનું પદ આપ્યું હતું. પણ પછી ખબર પડી કે ખરેખર એ પિટ્યુટરી ગ્રંથિ કામ કરે છે એ હાઇપોથેલેમસને કારણે કામ કરે છે. એટલે પિટ્યુટરી પાસેથી પદ લઈ અને કોને આપી દીધું? હાઇપોથેલેમસ. એટલે અત્યારે વર્તમાન સમયમાં હાઇપોથેલેમસને પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એના દ્વારા શરીરની અંદર ઘણા બધા કાર્યોનું છે નિયમન થતું હોય છે. ચેતાસ્ત્રાવી કોષો તરીકે જાણીતા ચેતાકોષોથી બનેલા કેન્દ્રો ધરાવે છે. એની રચનાની આપણે વાત કરીએ તો તે ચેતાસ્ત્રાવી કોષો કોષોથી બનેલા ઘણા કેન્દ્રો ધરાવે છે. એટલે હાઇપોથેલેમસની રચના છે એ ચેતાકોષોથી થયેલી છે. પણ કેવા ચેતાકોષો? ચેતાસ્ત્રાવી કોષો. એટલે કે આ કોષો એવા છે કે જે ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે છે, અને એ રસાયણો એટલે જ અંતઃસ્ત્રાવ, કે જે અંતઃસ્ત્રાવો નિર્માણ કરે છે, જે અંતઃસ્ત્રાવો નિર્માણ કરે છે એટલે એને ચેતાસ્ત્રાવી કોષો કહીએ છીએ. કારણ કે આ જે કોષો છે છે તો ચેતાકોષ, પણ આપણે એને ચેતાસ્ત્રાવી કોષોથી શા માટે સંબોધિત કરીએ છીએ? તો એ ઘણા બધા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ તથા સ્ત્રાવોનું નિયમન કરે છે. એટલે આ એક રીતે જોવા જઈએ તો હાઇપોથેલેમસનું કાર્ય ગણાશે. તેના અંતઃસ્ત્રાવ, તેના એટલે કોના? હાઇપોથેલેમસ. તેના અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો સંશ્લેષણ અને સ્ત્રાવ કરાવે છે. તો આજે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો છે એનું કાર્ય શું છે? તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરાવો. એટલે કે હાઇપોથેલેમસ દ્વારા જે અંતઃસ્ત્રાવો સર્જાશે એ અંતઃસ્ત્રાવો થકી પિટ્યુટરી ગ્રંથિ છે ઉત્તેજિત અથવા તો અનુત્તેજિત થશે. એટલે એક રીતે અહીં હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિને ઓર્ડર આપે છે. કોના દ્વારા? અંતઃસ્ત્રાવો દ્વારા. એટલે કે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવોથી પિટ્યુટરી ગ્રંથિ ઉત્તેજિત અથવા તો અનુત્તેજિત થાય, જેના આધારે પિટ્યુટરી ગ્રંથિ પોતાના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે અથવા તો ઉત્પન્ન કરવાનું બંધ કરે. એટલે ખાસ સમજો એ બાબતને. તો અહીં હાઇપોથેલેમસ છે એ મુખ્યત્વે બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. હાઇપોથેલેમસ દ્વારા બે પ્રકારના અંતઃસ્ત્રાવો સર્જાય છે. હવે એને હું ચાર્ટની રીતે લખું છું. અને હાઇપોથેલેમસના જે અંતઃસ્ત્રાવો હોય એને સંયુક્ત રીતે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો કહેવાય. તો એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો બે પ્રકારના છે.
બે પ્રકારના એટલે કેવા? તો રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અને અવરોધક અંતઃસ્ત્રાવ. રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અને અવરોધક અંતઃસ્ત્રાવ, આવા બે પ્રકારના અંતઃસ્ત્રાવ. રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, રિલીઝિંગ હોર્મોન્સ, અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં હોર્મોન્સ કહેવાય, એટલે ટૂંકમાં આને આર એચ તરીકે ઓળખવામાં આવે, રિલીઝિંગ હોર્મોન્સ. અવરોધક અંતઃસ્ત્રાવ, આને ઇંગ્લિશમાં ઇનહિબિટરી હોર્મોન્સ એટલે આઈ એચ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં. અવરોધકને ઇંગ્લિશમાં ઇનહિબિટરી, અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન્સ, ઇનહિબિટરી હોર્મોન્સ એટલે આઈ એચ, આને આર આઈ એચ તરીકે ઓળખવામાં આવે. રિલીઝિંગ ઇનહિબિટરી હોર્મોન્સ અથવા તો આઈ આર એચ તરીકે ઓળખવામાં આવે, ઇનહિબિટરી રિલીઝિંગ હોર્મોન્સ, જે કયો એ બધું એક જ, આઈ આર એચ કયો, આર આઈ એચ કયો કે ખાલી આઈ એચ કયો, એ ત્રણે ત્રણ એક જ વસ્તુ થઈ ગુજરાતીમાં અવરોધક અંતઃસ્ત્ર. અને રિલીઝિંગ એટલે મુક્ત કરાવતા અંતઃસ્ત્રાવ અને અવરોધતા અંતઃસ્ત્રાવ, આવા બે પ્રકારના અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસ દ્વારા સર્જાતા હોય. હવે જેટલા રિલીઝિંગ હોર્મોન્સ હશે, ખાલી બે નહીં બે પ્રકાર, એટલે કે રિલીઝિંગ ઘણા બધા હશે, અવરોધક પણ ઘણા બધા હશે, તો જેટલા રિલીઝિંગ અંતઃસ્ત્રાવો છે એનું કાર્ય છે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરા, એટલે કે ઉત્તેજિત કરે, અને જે અવરોધક અંતઃસ્ત્રાવો છે એનું કાર્ય હશે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોને અવરોધે છે, એટલે કે અનુત્તેજિત કરે. ખાસ સમજો, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો બે પ્રકારના, આરએચ અને આઈએચ. આરએચ નું કાર્ય શું છે? તો કે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે અને એમના અંતઃસ્ત્રાવોને મુક્ત કરાવે. આઈએચ અંતઃસ્ત્રાવો શું કરે છે? પિટ્યુટરી ગ્રંથિને અનુત્તેજિત કરે છે, એટલે કે એમના અંતઃસ્ત્રાવોને બંધ કરાવે છે. આ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવોનું કાર્ય છે. એટલે કે પિટ્યુટરી ગ્રંથિ પાસે જેટલા અંતઃસ્ત્રાવ છે એના કરતા બમણા હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો છે. એક્સ વાય ઝેડ કોઈ એક પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ છે, તો એ અંતઃસ્ત્રાવ બે પ્રકારના હોય, ઉત્તેજનાત્મક અથવા અવરોધાત્મક. એટલે કે કાં તો એ અંતઃસ્ત્રાવ કોઈ ક્રિયાને ઉત્તેજિત કરતો હોય તો એ ઉત્તેજનાત્મક ગણાય, અને જો એ કોઈ ક્રિયાને અનુત્તેજિત કરતો હોય, અવરોધતો હોય, તો એને અવરોધાત્મક અંતઃસ્ત્રાવ કહેવાય. તો હાઇપોથેલેમસ પાસે તો બે પ્રકારના છે, આરએચ છે અને આઈએચ છે, પણ એ કોને સંલગ્ન? પિટ્યુટરી ગ્રંથિને સંલગ્ન. તો એક્સ વાય ઝેડ કોઈ એક પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ હોય, એને આપણે ઉદાહરણ સાથે સમજવાની કોશિશ કરીએ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ, એનો એક અંતઃસ્ત્રાવ છે જીએચ, મતલબ ગ્રોથ હોર્મોન, ગુજરાતીમાં કહું તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. આપણે એ ભણવાના જ છે, આગળ પિટ્યુટરી ભણશું. એટલે આ પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ છે જીએચ, ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્ર. હવે પિટ્યુટરી ગ્રંથિ આ જીએચ ત્યારે જ મુક્ત કરી શકે કે જ્યારે એને હાઇપોથેલેમસ દ્વારા ઓર્ડર મળે. તો હાઇપોથેલેમસ શું કરશે?
હાઇપોથેલેમસ છે એને પિટ્યુટરી દ્વારા આ અંતઃસ્ત્રાવ મુક્ત કરાવો છો એટલે હાઇપોથેલેમસ માંથી શું સર્જાશે GHRH GHRH મતલબ ગ્રોથ હોર્મોન ને રિલીઝ કરાવતો હોર્મોન ફરીથી બોલું છું ગ્રોથ હોર્મોન ને રિલીઝ કરાવતો હોર્મોન એટલે GHRH આ GHRH કોનો અંતઃસ્ત્રાવ છે હાઇપોથેલેમસ હવે આ GHRH સર્જાય અને કોની પાસે જાય પિટ્યુટરી પાસે પિટ્યુટરી પાસે જેવો GHRH જાય એટલે પિટ્યુટરી શું ઉત્પન્ન કરે GH તો આ GHRH એ હાઇપોથેલેમસનો અંતઃસ્ત્રાવ છે કે જે પિટ્યુટરીને ઉત્તેજિત કરી અને શું મુક્ત કરાવે છે GH હવે ઈ GH ને બંધ કરાવો છે તો હાઇપોથેલેમસ છે ઈ શું કરશે GH IH અથવા તો RIH કે IRH લખો તો ઈ GH IH એટલે કેવો અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન ને બંધ કરાવતો અવરોધતો અંતઃસ્ત્રાવ આ પિટ્યુટરી પાસે જાય એટલે પિટ્યુટરી માંથી GH ઉત્પન્ન થતો બંધ થઈ જશે તો હાઇપોથેલેમસ ના બે અંતઃસ્ત્રાવ અહીં થયા GHRH અને GHIH GHRH નું કામ શું છે પિટ્યુટરીને ઉત્તેજિત કરી અને GH મુક્ત કરાવવાનું અને GHIH નું કામ શું છે પિટ્યુટરીને અનુત્તેજિત કરી GH ને બંધ કરાવવાનું સમજણ આ એક ઉદાહરણ ટેક્સ્ટબુક ની અંદર એક બીજું ઉદાહરણ આવ્યું આ GH ને STH તરીકે ઓળખવામાં આવે GH એનું કોમન નામ છે ગ્રોથ હોર્મોન પણ એને STH એ કહેવાય સોમેટોસ્ટેટિન બરાબર અંતઃસ્ત્રાવ સોમેટોસ્ટેટિન હોર્મોન્સ એટલે જ GH બંને એક જ તો અહીં હું STHRH લખી શકું અને અહીં STHIH લખી શકું એટલે મારે કહેવાનું એટલું થાય છે કે હાઇપોથેલેમસ પાસે બે પ્રકારના અંતઃસ્ત્રાવ હોય ઉત્તેજનાત્મક હોય અને અવરોધાત્મક હોય અહીં GHRH ઉત્તેજનાત્મક બેયનો GHIH અવરોધાત્મક બેયનો સમજાણું એટલે જેટલા પિટ્યુટરી પાસે હોય અંતઃસ્ત્રાવ એના કરતા બમણા હાઇપોથેલેમસ પાસે હોય અને પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવોના નામ છે એની પાછળ તમે RH અથવા IH લગાડી દિયો એટલે અંતઃસ્ત્રાવ કોનો થઈ જાય હાઇપોથેલેમસ આ GHRH નો મતલબ જ શું થાય ગ્રોથ હોર્મોન ને રિલીઝ કરાવતો અંતઃસ્ત્રાવ જ્યાં સુધી આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી સુધી ન પહોંચે ત્યાં સુધી પિટ્યુટરી આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરી શકે નહીં અને જ્યાં સુધી GHIH પિટ્યુટરી પાસે ન પહોંચે ત્યાં સુધી GH ઉત્પન્ન થતો બંધ ન થાય ક્લિયર એટલે હાઇપોથેલેમસ પાસે બે પ્રકારના અંતઃસ્ત્રાવો હશે રિલીઝિંગ હોર્મોન્સ અને ઇનહિબિટરી હોર્મોન્સ RH અને IH IH ને આપણે RIH રિલીઝિંગ ઇનહિબિટરી હોર્મોન્સ પણ કહી શકીએ IRH ઇનહિબિટરી રિલીઝિંગ હોર્મોન્સ પણ કહી શકીએ અને ખાલી IH એટલે કે ઇનહિબિટરી હોર્મોન્સ પણ કહી શકીએ ક્લિયર તો આ આપણે સામાન્ય હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવોની વાત કરેલી ટેક્સ્ટબુકની અંદર બીજા ઉદાહરણો સાથે પણ ચર્ચા કરેલી છે જે આપણે આગળના લેક્ચરમાં જોશું.